કોરોના એક એવી વૈશ્વિક મહામારી જેનો ભોગ આપણો દેશ પણ બન્યો છે આ કપરા સંજોગોમાં વૃદ્ધોના સ્વાસ્થ્ય માટે સૌથી પહેલી ચિંતા વ્યક્ત કરી આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમણે વડીલોને કહ્યું આપ સૌ ઘરમાં જ રહો અને સુરક્ષિત રહો કે હમારે પરિવારમાં જો બી સિનિયર સિટીઝન્સ હો

કઈ રીતે સાવચેતી રાખી શકાય તે અંગેનો પ્લાન બનાવ્યો અને અમલ શરૂ થયો આ સ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સ સૌથી મહત્વનું પાસું છે અને જ્યારે કે તેમની માનસિક સ્થિતિ તો ઓલરેડી ડિસ્ટન્સવાળી જ છે આવા સમયમાં સંવેદનાપૂર્વક તેમની સાથે બેસી સરકારી નિયમોનો વડીલોને જાણકારી આપવી અને શરૂ થયો અમલ અમારા રસોડાના બહેનો અમારા ઓફિસનો સ્ટાફ સફાઈ કામદારો એ બધાને રોગ વિશે માહિતી મળી અને ત્યારબાદ આશ્રમવાસીઓએ કયા સર રહેવાનું છે એની પણ એમને સમજૂતી આપવામાં આવી અને સાથે સાથ દરેકે માસ્ક પહેરવાના છે હાથ ધોવાના છે એકબીજાની સાથે દૂરી જાળવવાની છે એ વાતને પ્રાધાન્ય આપવામાં આવ્યું અને અમારા સ્ટાફમાં કે અમારા અંતેવાસીઓમાંથી કોઈને પણ એક દિવસની પણ મુશ્કેલી પડી નથી અમને બહુ આનંદ છે કે આ વૃદ્ધોને માટે અમારા તરફથી થયેલું બહુ સારું ઉમદા કાર્ય છે અને એમાં અમને સમાજનો પણ સાથ મળ્યો છે અહીં સામૂહિક પ્રાર્થનાને બદલે સૌને પોતાની જ રૂમમાં પ્રાર્થના અને પ્રભુ ભજન માટે આશ્રમવાસીઓને જાણ કરવામાં આવી અહીંના સ્ટાફને અલગ અલગ વિભાગમાં આશ્રમવાસીઓની જવાબદારી સોંપવામાં આવી કોરોના સામેની લડાઈમાં વૃદ્ધાશ્રમનો સ્ટાફ પણ એક વોરિયર્સ તરીકે ઉભરી આવ્યો છે અહીં તેમની સલામતીને ધ્યાનમાં લઈને સૌને માસ્ક સેનિટાઈઝેશન અને ગ્લોવ્સ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે વૃદ્ધાશ્રમમાં આવતા દરેક મુલાકાતીઓને ગેટ પર જ સિક્યુરિટી સ્ટાફ દ્વારા હેન્ડ સેનિટાઈઝેશન કરીને પ્રવેશ આપવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે કોરોના વોરિયર્સ માટે વડાપ્રધાન શ્રી કરેલ જાહેરાત મુજબ વડીલોએ પણ થાળી વગાડી ખંડનાદ કરી દીપ પ્રાગટ્ય કરી અને ઈશ્વરને હૃદયપૂર્વક પ્રાર્થના કરી બસ સૌ કોઈને આ કોરોનાથી બચાવો આ દર્શાવે છે કે કરચલી ચામડીને છે ઉત્સાહને નહીં ભાવનગરના અલગ અલગ વિસ્તારમાં રહેતા વૃદ્ધો માટે પણ આશ્રમ દ્વારા ટિફિનની સેવા અપાય છે જેમાં કામ કરનારા રસોડાના સ્ટાફથી લઈને ટિફિન વિતરણ કરનાર તમામને પણ સલામતી સાથે કામ કરવા આહવાન કરવામાં આવ્યું ટિફિન વિતરણ કરનાર સ્ટાફે પણ કોરોનાના ભય વચ્ચે પોતાની ફરજ ચુસ્તપણે બજાવી અને એક દીકરા તરીકેનો ભાવ વ્યક્ત કર્યો ખરા અર્થમાં આ વોરિયર્સ તરીકેનું કામ કર્યું છે સલામ છે તેમની કામગીરીને આ કોરોના વાયરસને જોતા અમને એવો ભય હતો કે અમને પણ લાગી જશે અને અમે એવા વિસ્તારમાં પણ કામ કરતા કે ટિફિન દેવા જતા કે અમને ચેપ લાગશે પણ અમને વડીલો અને અમારા ટ્રસ્ટીઓનો સાથ સહકાર મળ્યો અને અમે એવા વિસ્તારમાં ગાડી આખી મેકીને પણ અમે ચાલીને ટિફિન દેવા જતા હતા આ કોરોના વાયરસમાં અમને ઘણી સાહેબોએ ટ્રસ્ટીઓએ ઘણી મદદ કરીશ માસ્ક પહેરવાના આપ્યા લોકડાઉન જેવી સ્થિતિની વચ્ચે આશ્રમવાસીઓ માટે બહાર જવાનું શક્ય ન હતું પરંતુ તેમની માટે ભોજન અને નાસ્તાની વ્યવસ્થા સુંદર રીતે ગોઠવવામાં આવી અહીંના સમગ્ર સ્ટાફે આ વડીલોને એક અંતેવાસીઓની જેમ નહીં પણ પોતાના જ માતા પિતા હોય પોતાના જ ઘરના અંગત વડીલ હોય એ રીતે આસ્થાપૂર્વક સેવા કરી છે કોરોનાના કારણે અનેક સ્ટાફ ક્વોરન્ટાઇન વિસ્તારમાં રહેતો હોય છે પણ તેમનો એક પણ દિવસનો પગાર કાપ્યા વગર તેમને રજા આપવામાં આવી છે સંસ્થાએ માનવતાનું આ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કોરોનાની સ્થિતિમાં વૃદ્ધાશ્રમને સમયાંતરે સેનિટાઈઝ કરીને શુદ્ધ રાખવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો છે હું અહીંયા આટલા વર્ષથી રહું છું ખૂબ શાંતિથી હું રહું છું મને ને અત્યારે આ આખા વિશ્વમાં જ્યારે કોરોના પ્રચલિત છે છતાં પણ અમને અહીંયા વૃદ્ધાશ્રમમાં આ ત્રણ મહિનાથી સતત અમારા સર્વ આશ્રમવાસીઓનું સર્વ ટ્રસ્ટીઓ તથા સર્વ સ્ટાફના એટલું સરસ ધ્યાન આપે છે કે અમને અમારા વતન તેમજ અમારો પરિવાર દીકરા દીકરીઓ કોઈ પણ અમને યાદ આવવા દેતા નથી બીજું કે અમને સહેજ પણ તબિયત જો ખરાબ હોય તો અમારી તાત્કાલિક એ લોકો અમારી સારવાર કરવા ખડેપગે ઊભા છે અમને કોઈ પણ જાતની મુશ્કેલી પડવા દેતા નથી પોતાના પરિવારથી દૂર રહેનાર વૃદ્ધને બેંક અને પોસ્ટ ઓફિસમાં રહેલી પોતાની બચતની રકમ આશ્રમમાં જ મળી રહે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી વૃદ્ધોની ચિંતા કરવામાં સામાજિક સંસ્થાઓ અને રાજકીય લોકો પણ અગ્રેસર રહ્યા છે ખાસ કરીને રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી શ્રી વિભાવરીબેન દવેએ અહીં મુલાકાત લઈ પોતાના જ હસ્તે ઉકાળાનું વિતરણ કર્યું અહીં આરોગ્ય વિભાગના રૂઆ ખાતે આવેલ સેન્ટર દ્વારા વૃદ્ધોને હોમિયોપેથિક દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું છે અહીં સમયાંતરે રેડક્રોસ ટીમ દ્વારા વૃદ્ધોનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવતું હતું એટલું જ નહીં વડીલોને માસ્ક વગેરે પણ આપવામાં આવ્યા હતા અહીં જરૂર પડે આશ્રમવાસીઓ માટે દવાઓની વ્યવસ્થા ટ્રસ્ટી મંડળે કરી જેના કારણે કોરોનાની મહામારીમાં આજે પણ વૃદ્ધો સ્વસ્થ છે તંદુરસ્ત છે હાલના સંજોગો લોકડાઉન હોવાથી કોઈ બહાર જતા નથી આવતા નથી પણ છતાંય સંસ્થામાં બેઠા બેઠા જે કાંઈ જરૂરિયાત વસ્તુની હોય એ લોકો અમને લાવી આપે છે તેમજ સંસ્થાના સ્ટાફવાળા પણ અમને પોતાના પરિવારની જેમ જ રાખે છે અહીં પણ કોઈ પણ જાતની અમને અગવડતા નથી તેથી આ સંસ્થાનો હું ઋણી છું હને એ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું ભાવનગર વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી મંડળના સભ્યો અને સમગ્ર સ્ટાફે આ કપરી પરિસ્થિતિમાં સરકારશ્રી દ્વારા આપવામાં આવતી સૂચનાઓ અને સૂચનોનું પાલન કરી ખરા અર્થમાં વૃદ્ધોની સેવા કરી માનવતાનું અનન્ય ઉદાહરણ પૂરું પાડ્યું છે વૃદ્ધોના હસ્તા ચહેરા વાતોના ઉછાળા અને જીવનનું પ્રાગટ્ય અહીં દરેક ખૂણામાં જોવા મળે છે તેનો શ્રેય વૃદ્ધાશ્રમના સમગ્ર ટ્રસ્ટી મંડળને સમગ્ર કાર્યકરોને જાય છે સલામ છે તેમની આવી માનવતાપૂર્ણ સંવેદનાને